હા, ગુજરાતના 11ના વિદ્યાર્થી મિત્રો, 11 ધોરણમાં હવે કમલ સર ફ્રી થઈ ગયા. કાલે 12મું પતી ગયું, એટલે કે એકાઉન્ટ અને સ્ટેટની એક્ઝામ પૂરી. અને જે દિવસે એક્ઝામ, એકાઉન્ટની એક્ઝામના દિવસે જ બી ટીવી ગુજરાતી ઉપર યુટ્યુબ પ્લેટફોર્મ પર બધું સોલ્યુશન ઓવરઓલ વ્યૂ આપી દીધો, અને એ જ રીતે સ્ટેટમાં બી આપી દીધો. કાલ સુધી બિઝી હતો, હવે આપણે 11માનું ધ્યાન આપીશું. જે તમારી એપ્રિલની એક્ઝામ છે ને, એને જોરદાર ક્રેક કરવી છે. અને એવા ચેપ્ટર્સ ને એવા ટોપિક ભણાવીશ કે જે તમને 12મામાં કામ આવવાના જ છે. તો ટાઈમ બગાડ્યા વગર ફટાફટ રિવિઝન કરીએ અને એપ્રિલની એક્ઝામ માટેની તૈયારી કરીએ 11માની. પણ એની સાથે સાથે 12મું તો થયા જ છે, તો તમે બન્યા રહેજો જોરદાર અલગ અલગ ટોપિક્સને શીખવા માટે. અને મને ખબર છે તમને તકલીફ ક્યાંય હોઈ શકે. તો ચેપ્ટરનું નામ એક લઈ રહ્યો છું, ક્રમચય સંચય અને દ્વિપદી વિસ્તરણ. તો એમાંથી હું એક મુદ્દો લઈ રહ્યો છું ક્રમચય, અને બીજો મુદ્દો લઈ રહ્યો છું સંચય. ક્રમચય એટલે શું? ક્રમચય, ક્રમમાં ચયન કરવું, ક્રમમાં જવું, એટલે કે ક્રમચય, ગોઠવણી. મારે જો ગોઠવણી કરવી હોય તો ક્રમચયનો ઉપયોગ થાય, અને એનાથી મને ખબર પડે કે કેટલી રીતે ગોઠવી શકાય. એ જ રીતે સંચય. તો સંચય એટલે પસંદ કરવું, પસંદગી. તો પસંદગી કેટલી રીતે થઈ શકે એ આપણને સંચયથી ખબર પડે. ઉદાહરણ તરીકે, તમારા ફેમિલીમાં 20 મેમ્બર છે, 20 જણ છે, અને એ 20 જણમાંથી 5 જણને એક હારમાં ગોઠવવાના. તે કેવી કેવી રીતે ગોઠવી શકાય, કેટલી રીતે ગોઠવી શકાય, એ ગોઠવણી આપણને અહીંથી ખબર પડે. એક કામ કરીએ, લખીએ. કાકા બાપા તે બધા ઘણા બધા છે, આપણે મમ્મી પાપા બે છોકરીઓ, છોકરી એક, છોકરી બે, અને જેને આપણે ઇંગ્લિશમાં લખીએ તો થોડું સરળ પડે, ગર્લ વન ગર્લ ટુ, એક છોકરી બીજી છોકરી અને એક છોકરો. આ 5 જણને પસંદ કરવાના છે. હવે જો પસંદ કરવાના હોય ને, તો આ 5 પસંદ થઈ ગયા, એક જ રીતે થાય. આ 5ને પસંદ કરવા હોય તો 5 પસંદ થઈ ગયા. હા, એમાં આવી 3 ફેમિલી હોય તો 3 રીતે પસંદ થાય. પણ જો ગોઠવવાના હોય તો સાહેબ આ છોકરીઓ પાછળ મોકલી દો, છોકરાના આગળ આવો, આ મમ્મી પપ્પાને પહેલા રાખો, છોકરાઓ પાછળ રાખો. તો આવી જુદી જુદી રીતે ગોઠવણી વધી જાય. પસંદ ઓછું હોય અને ગોઠવણી થોડી વધારે થઈ શકે. તો આપણે આની ચર્ચા બંધ કરીને હવે શું કરીએ? તો સાહેબ કેટલી રીતે ગોઠવી શકાય આપણને ડાયરેક્ટ ખબર પડી જાય, આ પડી જાય. આપણે કમલસર 2 રીતે કરાવશું, એક લીગલ, બીજી ઇલીગલ. હવે તમે કહેશો લીગલ એટલે જે સૂત્ર મૂકીને સારી રીતે થાય, બીજું ઇલીગલ એટલે ડાયરેક્ટ. કરી તો બંને શકો છો ભાઈ, પણ શીખવાડી જ બંને. મારી ભાષામાં કહેવાય અલગ અલગ. લીગલ એટલે બધું પરફેક્ટલી સૂત્રો સાથે, અને ઇલીગલ એટલે ડાયરેક્ટ. તો આજે આપણે બેઝિકથી શરૂ કરીશું, જેથી આગળ કોઈ તકલીફ ના પડે. એવું ના સમજતા કે આ જોઈ લીધું એટલે આ તો આવડે છે, નહીં જોઈએ તો ચાલશે, નહીં ચાલે ભાઈ. આ લેક્ચર જોશો તો આના આધારે હું આગળ શીખવાડીશ તો ખબર પડશે, અને એ એડવાન્સ લેવલ ખબર પડશે. જો લિંક તૂટી ગઈ તો નહીં પડે. તો જોઈએ, શરૂ કરીએ. જ્યારે 10 જણ કે 20 જણ હોય, એમાંથી હું 5ને ગોઠવું છું, તો એન કુલ જેમાંથી હું ગોઠવણ કરું છું આરની, તો આને એન પી આર કહેવાય. ક્રમચયને ઇંગ્લિશમાં કહેવાય પરમ્યુટેશન, અને પરમ્યુટેશનનો પી લખાય. એવી રીતે હું જો પસંદ કરું, કુલમાંથી આર પસંદ કરું, કુલ એટલે એન, એનમાંથી આર પસંદ કરું, તો આ જે એન છે કુલમાંથી પસંદ કરવાનું, એને સંચય કહેવાય. સંચયને ઇંગ્લિશમાં કોમ્બિનેશન કહેવાય, અને કોમ્બિનેશનનો સી લખાય, તો એન સી આર. સી અને પી થી ખબર પડે આ ક્રમચય છે કે સંચય. હવે આનું સૂત્ર છે લીગલી, સિમ્પલ સૂત્ર છે, જુઓ. એન પી આર, અહીંયા એન છે તો એન ફેક્ટોરિયલ ભાગ્યા એન માઇનસ આર ફેક્ટોરિયલ. એન માઇનસ આર ફેક્ટોરિયલ, આને તમે સોલ્વ કરો એટલે તમારો જવાબ આવી જાય. ફેક્ટોરિયલ એટલે શું શીખવાડું છું, ચિંતા ના કરો. આગળ વાત કરીએ, સંચય હોય તો શું? આ સંચય એટલે એન છે, એન ફેક્ટોરિયલ ભાગ્યા એન માઇનસ આર જે છે એ તો કરવાનો જ છે. એન માઇનસ આર ફેક્ટોરિયલ આ તો કરીશું જ, જે અહીંયા છે. પણ એક વસ્તુ વધારે કરીશું,
आर फैक्टोरियल ने અહીંયા લખવા પડે તો સંચય બને તો ક્રમચયની અંદર આટલું જ સંચયની અંદર આ આ બે સૂત્ર આવડે એટલે બધા દાખલાઓ આ નામથી આવડે એના પછી તો આ છે લીગલ મેથડ તો લીગલ મેથડથી પહેલા આપણે સ્વાધ્યાય 6.1 નો પહેલો દાખલો ગણીએ અને સ્વાધ્યાય 6.2 નો પહેલો એ ગણી લઈએ અને પછી તમે લોકો હોમવર્ક આ કરી લેજો ઉદાહરણ 1 ને 16 જો કરશો તો ફાયદામાં છો નહીં કરો તો હું કંઈ નહીં કરી શકું પણ ઓનલાઈન ભણાવવાનું રીઝન એક જ છે કે જ્યારે આપણે ઓફલાઈનમાં અમુક વિદ્યાર્થીઓ હોય છે એને નથી ભણવું ને એને પણ બેસાડીને ભણાવવું પડે અહીં તો કોણ આવે જેને ખરેખર ભણવું છે એ જ ને કમલ સર એના માટે જ કામ કરવા માંગે નથી જોઈતા એવા વિદ્યાર્થીઓ છે એને નથી ભણવું હવે એવું પ્લેટફોર્મ શોધી રહ્યો હતો આ એ પ્લેટફોર્મ મને મળી ગયું કે જેની ઉપર જેને ભણવું છે એ ઓટોમેટિક આવી જશે કમ્પલ્શન તો છે નહીં અને આ જો હોમવર્ક સાથે સાથે કરતા રહેશો બોસ ગેરંટી આપો તમને કોઈ પાછળ નહીં કરી શકે આગળ વાત કરીએ સૂત્રની આધારે દાખલો ગણીએ તમને કીધું છે 10P3 આનો અર્થ થાય 10 માંથી 3 ગોઠવવાના છે તો સૂત્રના આધારે એન હતું તો એન ફેક્ટોરિયલ આર હતું એન માઇનસ આર ફેક્ટોરિયલ લખ્યું એ જ છે 10 છે તો 10 ફેક્ટોરિયલ 10 માઇનસ 3 એટલે 7 ફેક્ટોરિયલ હવે ફેક્ટોરિયલ એટલે શું આ 10 ફેક્ટોરિયલ એટલે 10 ગુણ્યા 9 ગુણ્યા 8 ગુણ્યા 7 ગુણ્યા 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 કરી 1 સુધીનો ગુણાકાર 7 ફેક્ટોરિયલ એટલે 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 એવું 1 સુધીનો ગુણાકાર હવે મેં શું કર્યું સમજો આ 10 ફેક્ટોરિયલ હતું નીચે 7 ફેક્ટોરિયલ હતું તો આમ 10 થી આમ પાછા જઈએ 7 સુધી અટકી જવા કેમ કેન્સલ થઈ જાય 10 ગુણ્યા 9 ગુણ્યા 8 ગુણ્યા 7 ફેક્ટોરિયલ 7 ફેક્ટોરિયલ 7 ફેક્ટોરિયલ ગયા આ તો એનો ગુણાકાર 720 કામ કરું અહીંયા જોઈએ 50 પી રે તો 50 ફેક્ટોરિયલ 50 માઇનસ 2 48 ફેક્ટોરિયલ હવે 50 થી પાછળ જઈએ 50 ગુણ્યા 49 ગુણ્યા 48 ફેક્ટોરિયલ અટકી જાઓ કેમ નીચે 48 ફેક્ટોરિયલ તો છે જ 48 ફેક્ટોરિયલ 1 સુધીનો ગુણાકાર એવું લખવા કરતા સીધું કેન્સલ થાય છે ને ભાઈ કર દો આ બંનેનો ગુણાકાર 2450 જવાબ 8P7 8 ફેક્ટોરિયલ 8 માંથી 7 જાય એટલે 1 ફેક્ટોરિયલ 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 1 1 કેન્સલ આનો ગુણાકાર આ જવાબ એ એટલે 9P9 9 ફેક્ટોરિયલ ભાગ્યા 9 માઇનસ 9 0 ફેક્ટોરિયલ હવે 0 ફેક્ટોરિયલ એટલે 0 ના થાય 0 ફેક્ટોરિયલ એટલે 1 જ થાય આ ખાસ ધ્યાન રાખો 1 અને 9 ફેક્ટોરિયલ રાખો ટૂંકમાં આવું કહીએ તો આ બંને જો સેમ સેમ હોય તો એ ફેક્ટોરિયલ કરી નાખું તમારો જવાબ આવી જાય તો આ થયું આપણું ક્રમચય ગોઠવણી કેટલી રીતે થઈ શકે તો 10 માંથી 3 ને ગોઠવવું હોય તો 720 રીતે ગોઠવી શકાય 50 માંથી 2 ને ગોઠવવા હોય તો 2450 રીતે ગોઠવી શકાય આ થઈ ગોઠવણી હવે પસંદગીની વાત કરીએ જે અહીંયા આપણે લખ્યું 6.2 નો પહેલો 11 માંથી 4 ને પસંદ કરવા હોય તો કેટલી રીતે પસંદ કરી શકાય ભવિષ્યમાં તમે બી પસંદ કરશો તો કેટલી રીતે કરશો તો એ ગણી નાખજો કે કેટલા માંથી પસંદ કરવાના છે આટલા બધા ચાન્સ મળી શકે જો 11 જણમાંથી 4 ને પસંદ કરવા હોય તો 330 રીતે પસંદ કરી શકાય જોઈએ ધ્યાનથી આમાં તો કેવું હતું એન છે તો એન ફેક્ટોરિયલ આર છે તો આર ફેક્ટોરિયલ પછી એન માઇનસ આર ફેક્ટોરિયલ એ તો લખવાનું છે 11 છે તો 11 ફેક્ટોરિયલ 4 છે તો 4 ફેક્ટોરિયલ 11 માઇનસ 4 7 ફેક્ટોરિયલ સોલ્વ કરો હવે જો 11 થી પાછળ જઈએ તો 7 નજીક પડે તો 11 10 9 8 7 ફેક્ટોરિયલ અટકી ગયા હવે 7 ફેક્ટોરિયલ તો કેન્સલ થઈ જશે એટલે લખીએ પણ 4 ફેક્ટોરિયલ તો જવાબ લખવો પડશે 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 7 7 કેન્સલ 4 2 8 કેન્સલ 3 3 9 હવે 11 3 33 ને 10 33 ગુણ્યા 10 એટલે 330 330 રીતે પસંદ કરી શકે અને પસંદગીની સંખ્યા ગોઠવણીની સંખ્યા કરતા હંમેશા ઓછી હોય 9C0 તો સાહેબ 9 ફેક્ટોરિયલ 0 ફેક્ટોરિયલ 9 માઇનસ 0 એટલે 9 ફેક્ટોરિયલ 9 ફેક્ટોરિયલ 9 ફેક્ટોરિયલ ગયા 1 વધ્યો 0 ફેક્ટોરિયલ એટલે 1 1 ભાગ્યા 1 જવાબ 1 કામ બોલું 25C23 25 માંથી 23 ને પસંદ કરવાના છે તો સાહેબ 25 ફેક્ટોરિયલ 23 ફેક્ટોરિયલ 25 માંથી 23 જાય એટલે 2 ફેક્ટોરિયલ કામ પૂરું આગળ જઈએ 25 ફેક્ટોરિયલ 25 ગુણ્યા 24 ગુણ્યા 23 ગુણ્યા બધું ચાલુ રહેશે પણ અહીંયા આપણે નીચે 23 નજીક પડે છે તો 23 ફેક્ટોરિયલ લખી નાખી 23 ફેક્ટોરિયલ 23 ફેક્ટોરિયલ કેન્સલ 2 ગુણ્યા 1 2 2 ને 12 વડે એટલે 24 24 25 ગુણ્યા 12 એટલે 300
જવાબ પૂરો અને છેલ્લો છે 8 સી આર 8 ફેક્ટોરિયલ 8 ફેક્ટોરિયલ 8 માઈનસ 8 0 ફેક્ટોરિયલ કેન્સલ કરો એક જવાબ કામ પૂરો હવે આમાં એક ખાસ વસ્તુ કહી છે ખબર ફટાફટ સમજો આ યાર 25 સી 23 છે એના માટે એક શોર્ટકટ રીત બી બીજી તમારે બીજું પણ કહી શકો આ 25 માંથી 23 બાદ કરો તો જવાબ આવે બે તો તમે અહીંયા લખી શકો છો 25 સી 2 આ બંનેનો જવાબ સરખો જ થાય એવી રીતે આમાં પણ જુઓ 8 સી 8 છે તો 8 સી 8 માંથી 8 જાય એટલે 0 સિમ્પલ આ બંનેનો જવાબ સરખો જ થાય હવે જોઈએ આ તો થઈ લીગલ મેથડ આપણે વાત કરવાની છે ઇલીગલ બી એટલે કે શોર્ટકટની વાત કરીએ ફટાફટ જવાબ આવીએ બહુ જ સરળ છે જો ધ્યાનથી 10 માંથી 3 ગોઠવવાના છે તો અહીંયા 3 છે ને તો એ 10 થી શરૂ કરીએ અને 3 આગળ પાછળ જઈએ 10 ગુણ્યા 9 ગુણ્યા 8 કેમ 3 આગળ 1 2 ને 3 આગળ પાછળ ગયા કેમ 3 આગળ પાછળ ગયા કારણ કે અહીંયા 3 લખ્યું આ 3 નો ગુણાકાર કરો આ જવાબ આવી ગયો શોર્ટકટ કામ પૂરું બીજી વાત કરીએ અહીંયા 50 પી 2 છે તો અહીંયા 2 છે એટલે 2 આંકડા પાછળ જાઓ શરૂઆત ક્યાંથી કરો સાહેબ 50 થી તો 50 ગુણ્યા 49 જવાબ આવશે આટલો વગર સૂત્ર રહે સીધો જવાબ ખબર પડવી જોઈએ કેટલા આંકડા પાછળ જવું અને ક્યાંથી શરૂ કરો કોઈ તકલીફ નહીં થાય આગળ વાત કરીએ છો 8 પી 7 સાહેબ 7 આંકડા પાછળ જાઓ શરૂઆત 8 થી કરો આ લાલ કલર થી લખ્યું છે લાલ આંકડા પાછળ જાઓ અને બ્લુ બ્લુ થી શરૂ કરો બ્લુ કલર છે ને એટલે એનાથી શરૂ કરો વાદળી કલર થી તો 8 થી શરૂ કરીએ 7 આંકડા પાછળ જઈએ 8 7 6 5 4 3 2 પતી 7 આંકડા લઈ ગયા ગુણાકાર કરો જવાબ આવી ગયો એટલે અહીંયા 9 પી 9 સાહેબ 9 આંકડા પાછળ જાઓ 9 થી શરૂ કરો કર દો 9 થી શરૂ તો બધું જવું જ પડશે શોર્ટકટ ફટાફટ તૈયાર આગળ વાત કરીએ નેક્સ્ટ અહીંયા પણ એવું કરવાનું છે સાહેબ 11 માંથી 4 પસંદ કરવાના છે 4 આંકડા પાછળ જાઓ શરૂઆત 11 થી કરો 11 ગુણ્યા 10 ગુણ્યા 9 ગુણ્યા 8 પતી ગયું કામ પૂરું ના સાહેબ અહીંયા ભાગવાનું બી છે ભાગ્યા આ 4 થી શરૂ કરો 1 સુધી 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 હવે આને સોલ્વ કરો તમારો જવાબ 320 આઈ જ જશે આનો જવાબ અને આનો જવાબ સરખો જ હોય બીજું જોઈએ સાહેબ 9 સી 0 0 એટલે બજા શોધ નહીં ના પાડે છે એક જવાબ સિમ્પલ 25 સી 23 એટલે કે 23 આગળ પાછળ જાઓ ઓ થાય આટલું બધું જવું પડે ભાઈ ઓપ્શન જ નથી અને ભાઈ 23 થી શરૂ કરો 1 સુધી હા તમારે એક શોર્ટકટ ઓપ્શન છે મેં જે હમણાં કીધું એ આને તમે આમાં ફેરવી નાખો 25 માંથી 23 છે એટલે બે તો 25 સી 2 હવે બે આંકડા પાછળ જાઓ હા સાહેબ હા ચાલશે આવું કરો ભાઈ યાદ રહેવું જોઈએ અને આનો ઉપયોગ કરીને આગળ ઘણું બધું શીખવાનું છે તો બે આંકડા પાછળ જાઓ 25 ગુણ્યા 24 અને અહીંયા 2 થી શરૂ કરો 2 ગુણ્યા 1 ભાગાકાર કરો જવાબ તૈયાર 300 ડનાડન અને છેલ્લું 8 સી 8 જેમ 8 આગળ પાછળ જાઓ ના ના આપણે શોર્ટકટ કરી દઈએ 8 મારી 8 0 ના જશો એક જવાબ તો વિદ્યાર્થી મિત્રો જો જોવા જઈએ તો આ બેઝિકની બહુ જરૂર છે ચેપ્ટરનો બેસ ક્લિયર કરવાનો આ એક લેક્ચર છે અને 12માનો પણ આધાર છે તો જોતા રહો લેક્ચર અને આગળ પણ એપ્રિલની એક્ઝામ માટે મસ્ત તૈયારી કરીશું મળીએ નેક્સ્ટ લેક્ચરમાં બાય